હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજનો આપણો વિષય છે હિન્દી, અને હિન્દીની અંદર આપણે કેટલાક શબ્દ ને કક્કા જોઈ ગયા ને ચાલી પણ ગયા, અને એમાંથી જ કેટલાક મેં અઘરા શબ્દો પણ લીધા છે. તમારો સોમવારે એટલે કે આવતા સોમવારે હિન્દીનો ટેસ્ટ છે, તો આવતા સોમવારે હિન્દીનો ટેસ્ટ છે અને આ સોમવારે સામાન્ય જ્ઞાનનો છે, પણ આવતા સોમવારે હિન્દીનો ટેસ્ટ છે તો એમાંથી કેટલાક અઘરા શબ્દ પૂછાઈ પણ શકે છે. તો મેં એટલા માટે ખાસ અઘરા શબ્દ લીધા છે, તો તમારે લખીને જ તૈયાર કરવાના છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. આજનો આપણો વિષય છે હિન્દી, અને આપણે હેડિંગ આપ્યું છે અઘરા શબ્દો. હવે જુઓ, આ બધા જ શબ્દ આપણે બધા જ કક્કા ભણી ગયા છે. કુવાળો ભણી ગયા, કોવાળો ભણી ગયા, બરોબર? તો આ બધા કક્કાના આધારે જેટલા ક્યાંક વચ્ચે અઘરા શબ્દ હતા, તો મેં કહ્યું કે હું તમારા માટે લઈ લઉં જેથી તમને સમજ પડે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો ઇમલી, ઇમલી એટલે આમલી, એ આપણે ભણવામાં આવી ગયું. તો તમે બધાએ ઘરમાં તમારા રસોડામાં જોયું હશે કે તમારા ઘરની અંદર આમલી હશે ને આમલી સ્વાદમાં ખાટી પણ લાગે, બરોબર? તો ઇમલી એટલે આમલી. હવે તમે બધા ઘાસમાં રમો છો, બરોબર? ગાર્ડનમાં રમવા જાઓ છો, ઘાસ હોય છે, આપણે ઘાસ કહીએ છીએ ગુજરાતીની અંદર, પણ હિન્દીની અંદર એને તૃણ કહેવાય. તો તૃણ એટલે ઘાસ, તૃણ એટલે ઘાસ. હવે રુજુ, તો કોઈનો સરળ સીધો સ્વભાવ હોય તો આપણે એમ કહીએ કે ભાઈ એનો સ્વભાવ રુજુ છે, એકદમ સરળ છે, સીધો છે. તો હિન્દીની અંદર સરળ અને સીધું કહેવાય ગુજરાતીની અંદર, જ્યારે હિન્દીની અંદર રુજુ કહેવાય. તો રુજુ એટલે સરળ અને સીધું. ચલો એક તારા, એક તારા એટલે તો એક તારો જે વગાડવાનો આવે છે, તો એક તારા એટલે એક તારો. ચલો ખૈર, ખૈર, ખૈર એટલે કાથો. હવે તમે બધાએ પાન કોઈવાર ખાધું હશે લગ્ન પ્રસંગમાં, તો એની અંદર તમે જોતા હશો તો પાન ઉપર જે લગાડવામાં આવે છે એને કાથો કહીએ છીએ, અને ગુજરાતીમાં, હિન્દીમાં એને ખૈર કહેવાય. ખૈર એટલે કાથો, બરોબર? ચલો એક્ય, એક્ય એટલે એકતા. આપણે એકતા એટલે પણ એકતા ભણી ગયા, અને એક્ય એટલે પણ એકતા. તો એક્ય એટલે એકતા, બરોબર? ચલો મોહન, મોહન કોઈનું નામ છે, તો મોહનને આપણે ગુજરાતીમાં પણ મોહન કહેવાય ને હિન્દીમાં પણ મોહન કહેવાય. એવી જ રીતે ગોપી, ગોપી પણ કોઈનું નામ હોય છે, બરોબર? તો ગોપી એટલે ગોપી. ચલો ઓજ, ઓજ એટલે તેજ, ઓજસ એટલે પણ તેજ કહેવાય, અને ઓજ એટલે પણ તેજ કહેવાય. તો ઓજનો મતલબ તેજ. પછી ઝરોખા, ઝરોખા એટલે ઝરૂખો. ત્યાં તમે કોઈ વાર ઝરૂખામાં ઊભા રહીને ક્યારેક ક્યાંક ફરવા ગયા હોય ને, તમે ઝરૂખો જોયો હશે અને તમે ત્યાં ઊભા રહીને ફોટો પણ પડાયો હશે, તેને આપણે ઝરોખા કહીએ છીએ. ઝરોખા એટલે ઝરૂખો. ભગોડા, ભગોડા એટલે ભાગેલું. કોઈ ભાગી જાય તો આપણે એને એમ કહીએ છીએ કે ભગોડા છે, ભગોડા મતલબ ભાગેલું. ઋષિ, તો ઋષિ મુનિ તો તમે બધાએ જોયા છે, તો ઋષિ એટલે ઋષિ. ચાલો ફરી એકવાર અઘરા શબ્દનું રિવિઝન કરીએ. ઇમલી એટલે આમલી, તૃણ એટલે ઘાસ, રુજુ એટલે સરળ સીધું, એક તારા એક તારો, ખૈર, ખૈર એટલે કાચો, એક્ય, એક્ય એટલે એકતા, મોહન, મોહન એટલે મોહન, ગોપી, ગોપી એટલે પણ ગોપી, ઓજ, ઓજ એટલે પણ તેજ, ઝરોખો, ઝરોખા એટલે, ઝરોખા એટલે ઝરૂખો, ભગોડા, ભગોડા એટલે ભાગેલું, ઋષિ એટલે ઋષિ. તમારે પણ આ અઘરા શબ્દ કરવાના છે, સોમવારના ટેસ્ટમાં કદાચ પૂછાઈ શકે, બરોબર? તો તમે આ શબ્દ કરશો. ગુડ બાય એન્ડ ટેક કેર.